मॉर्निंग स्टूडेंट्स, धोरण दस विषय छे सामाजिक विज्ञान, चैप्टर छे आपणुं बीजू। शुं छे आपणुं चैप्टरनुं नाम? तो कि भाई भारतनो सांस्कृतिक वारसो। एमां आपणे आगळ बे पीरियड भणी चूक्या छीए, हवे तीजा पीरियडनी शरूआत करीए। तो एमां छे आपणुं धातु काम, કે આપણે અહીંયા ધાતુ કાર્ય કઈ રીતે કરવામાં આવતું હતું। તો ભાઈ ધાતુ વિદ્યા જે છે ને, પ્રાચીન સમયની વિદ્યા છે, કે જે આપણે અમુક ખેતી કરતા હોય ને, તમે હમણાં ગામડા ગયા હોય તો તમે જોયું હશે કે જે દાતરડાની જે વસ્તુઓ છે, પછી એ અમુક એ બધી વસ્તુ શેમાંથી ધાતુમાંથી બનાવવામાં આવે છે, કે જે લાંબા સમય સુધી આપણે કામ આપી શકે છે। ઓકે, તો અમે આપણે આગળ વાત કરીએ ધાતુ વિદ્યામાં। તો કે ભાઈ ધાતુ વિદ્યા એ શું છે? તો કે એ ધાતુ વિદ્યામાં આપણે જોવાનું છે કે ધાતુ વિદ્યા છે ને, પ્રાચીન વિદ્યા છે। ધાતુ વિદ્યા કેવી વિદ્યા છે? કે પ્રાચીન વિદ્યા છે, કે જે પાષાણ યુગ પછીના યુગમાં ધાતુ વિદ્યા વિકસી, લોથલના કારીગરો ધાતુમાંથી બનાવેલા ધાતરડા, સીડી, પછી શું છે, વાંકાવાળી, કરવત, આરા, સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જાણવા મળ્યું છે। શેમાં જાણવા મળ્યું છે આપણને? કે લોથલના જે કારીગરો હતા ને, એ શું કરતા હતા? દાંતરડા બનાવતા। દાંતરડું તમે જોયેલું જ હશે, પછી સાડી છે, વાંકાવાળી, કરવત, આવી કરવત જે આવે ને, વાતો આવે એનો, અને આવી રીતની જે કરવત આવે ને, એ કરવત એ બનાવતા। આરા છે, પછી સોય છે, એ શેમાંથી બનાવતા? તો ભાઈ તાંબા અને કાંસાના જે ઓજારો હોય છે એમાંથી એ બનાવવામાં આવતું હતું। અને આ ઉપરાંત ધાતુમાંથી ઓજારો ઉપરાંત શું બનાવતા? વાસણ, મૂર્તિ, પાત્રો બનાવવામાં આવતા, અને યુદ્ધ માટેના અસ્ત્રો ધાતુમાંથી બનાવવામાં આવતા હતા। ધાતુના જે વાસણો હોય છે ને, એ લાંબા સમય સુધી ટકી રહે છે, એમાં કોઈ ખામી આવતી નથી, કે પછી કોઈ માટીના વાસણની જેમ નીચેથી ઉપરથી નીચે પડે એટલે તૂટી જતા નથી, એટલે શું, ધાતુના વાસણો બનાવવામાં આવતા હતા। તો અહીંયા કહે છે કે જે વાસણો છે, મૂર્તિઓ છે, પાત્રો એટલે તમને ખબર જ હશે કે જે પહેલાં જૂના જમાનામાં રાજા મહારાજાઓ તાંબાના પત્રો હોય કે એના પર છે ને લખાણ કરતા હતા, પોતાની કથાઓ લખતા હતા, કે કોઈ રાજ્યનું વહીવટ ને એવું બધી વસ્તુઓ લખતા હતા, તો એ તાંબાના પત્ર પર લખવામાં આવતું હતું। હવે આપણે એમાં જોઈએ તો, અને એની સાથે સાથે શું, કે જે યુદ્ધના અસ્ત્ર શસ્ત્ર છે ને, એ પણ એ લોકો તાંબા કાંસુ એવા ધાતુમાંથી બનાવતા હતા। હવે જોઈએ તો ભાઈ સોના ચાંદી જેવી ધાતુ ઉપયોગમાં શેમાં થતો? ઘરેણા બનાવવામાં સોનું અને ચાંદીનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો? તો કે ઘરેણા બનાવવામાં એમનો ઉપયોગ કરવામાં આવતો હતો। અને બીજું જોઈએ, તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુનો ઉપયોગ શેમાં થતો? વાસણો અને મૂર્તિ બનાવવામાં જ્યારે થતો હતો, અને એની સિવાય લોખંડના ઉપયોગ શેમાં થતો? હથિયારો અને ઓજારો બનાવવામાં કરવામાં આવતો હતો। તો આપણે અહીંયા શું વાત કરી? તો ભાઈ જે ધાતુ વિદ્યા છે, આપણે જૂની ધાતુ વિદ્યા છે, અને એની સાથે સાથે જે કારીગરો હતા ને, દાંતરડા, વાંકાવાળી, કરવત, આરા, સોય વગેરે, તાંબા અને કાંસા જેવા ઓજારોમાંથી એમાંથી બનાવતા, અને એની સાથે સાથે જે મૂર્તિ છે, વાસણો અને જે પત્રો છે ને, એ બધું બનાવતા, અને યુદ્ધના અસ્ત્રો શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા, જ્યારે સોનું અને ચાંદી જે છે એના ઘરેણાઓ બનાવવામાં આવતા હતા। તાંબુ, પિત્તળ અને કાંસુ છે એનો ઉપયોગ શેમાં થતો? મૂર્તિઓ અને વાસણો બનાવવામાં, અને લોખંડનો ઉપયોગ શેમાં? હથિયારો અને ઓજારો બનાવવામાં કરવામાં આવતો હતો। હવે આપણે આગળ વાત કરીએ કાષ્ઠકલા। કાષ્ઠકલામાં શું છે? તો કે ભાઈ એમાં છે માનવીના જીવન સંબંધિત જે શરૂઆત થઈ છે। ભાઈ કાષ્ઠકલા એટલે શું? ભાઈ માનવીનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજ સાથે જોડાયેલો છે। વનરાજ એટલે શું થાય? જંગલો સાથે, વૃક્ષો અને જંગલો સાથે જોડાયેલો છે ક્યારનો? માનવીનો સંબંધ શરૂઆતથી, કેમ કે આપણા જે પૂર્વજો હતા એ લોકો તો ભાઈ જંગલમાં જતા, ત્યારે તો કંઈ એટલી બધી સુખ સુવિધાઓ હતી નહીં, એટલા માટે। ઓકે, એમાં જોઈએ તો ભાઈ પ્રારંભમાં બળતણ તરીકે સામાન્ય ઓજારો, ભવનો, મકાનો બાંધવા માટે લાકડાનો ઉપયોગ થતો આવ્યો છે। પહેલાં શેમાંથી ઓજારો, ભવનો એટલે કે મોટા મોટા મહેલો છે, મકાનો, એમાંથી બનાવવામાં આવતા,
तो कि लाकड़ामांथी ए वस्तुओ बनावामां आवती हती। लाकड़ानी मूर्तिओ बाळको माटे एना रमकड़ा सोगड़ थांभली बारी बारणा गोठ आडिया सिंहनी सिंहासनो पछी खुर्ची जाळीओ आवी बधी कोटणी छे ने कष्टकलामां जोवा मळती हती। શું વસ્તુ? રમકડા છે, લાકડાના સોગર છે, થાંભલા બારી બારણા, પછી ગોખ અટારીઓ, પછી સિંહાસનો જે હોય છે, ખુરશી હોય છે, જાળીઓ હોય છે, બધી શેમાંથી બનાવવામાં આવતી? તો કષ્ટકલા એટલે લાકડાની કોતરણી કરીને એમાંથી તૈયાર કરવામાં આવતી। ગુજરાતમાં ક્યાં મળી આવે છે? ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા થતા ઈડરના રમકડા જાણીતા છે। ગુજરાતમાં આપણે શું સંખેડાનું જે ફર્નિચર છે એ લાકડાના જે હિંચકા ઘણા બધાની ઘરે અત્યારે પણ જોવા મળે છે, લાકડાના હિંચકા અને શું છે ઈડરના રમકડા આપણે ત્યાં પ્રસિદ્ધ છે। ઓકે, કષ્ટકલા એટલે શું? તમે લાકડામાંથી કોતરણી કરીને બનાવવામાં આવતા જે રમકડાઓ છે એને કષ્ટકલામાં સમાવેશ કરવામાં આવે છે। હવે જોવાનું છે આપણે જળતર કામ। જળતર કામ એટલે શું? ભાઈ ઘરેણાની દુકાન પર તમે ભાઈ કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જાઓ તો તમે હીરા કોઈ પણ ઘરેણું કરો છો તો ભાઈ એમાં હીરા વગેરે માણેક છે એનું જળતર એટલે કે તમને ડિઝાઇનમાં ફિટ કરેલા હોય તો તમને વધારે ગમે છે નકરું સોનું લેવા કરતાં। તો આપણે જોઈએ ભાઈ અલંકારો અને જળતર કામની કલા ભારતમાં એક પ્રાચીન કલા છે। અલંકારો અને જળતર કામની કલા કેવી છે? ભારતની એક પ્રાચીન કલા છે અને ભારતના રાજા સમ્રાટા અને સમ્રાટો છે પછી અન્ય શાસકોને એ સમયના શ્રીમંત વગેરે સુવર્ણ અલંકારો ધારણ કરતા। તેમાં શું હતું? કેવા આપણા જે રાજાઓ સમ્રાટો છે અને એની સિવાય જે અન્ય શાસકો હતા ને એ સમયમાં એ લોકો શ્રીમંતો હતા, એની પાસે તો પૈસા હતા જ અને જે તે સમયના જે શ્રીમંત વર્ગો હતા ને એ બધા શું કરતા? તો ભાઈ હીરા મોતી માણેક જેવા કિંમતી રત્નો ગળાનો હાર બાજુબંધ કળા મુગટ ડામણી વીટી નથડી કાપ જેવી જડીને ધારણ કરતા એટલે કે એ પહેરવાનું પસંદ કરતા હતા અને જે વિષયની નિપુણતા ધરાવતા કારીગરો હતા ને જળતર કલામાં પ્રવીણ એટલે એને એ કાર્ય જળતરનું જે કામ છે ને બહુ સારી રીતે આવડતું, એ ફટાફટ કરી આપતા હતા। રાજસ્થાનનું બિકાનેરના ઘરેણા જળતર કામ માટે જાણીતું છે। રાજસ્થાનનું શું જાણવું છે? બિકાનેર જે ઘરેણાના જળતર માટે જાણીતું છે અત્યારે, જેમ કે કષ્ટકલામાં ગુજરાતનું જાણીતું છે એ જ રીતે રાજસ્થાનના બિકાનેર છે એમાં કરતા જ ઘરેણાનું જે જળતર કામ થાય છે ને એ જાણીતું છે। ઓકે, હવે છે આપણું અકીક કામ। અકીક કામમાં જોઈએ આપણે તો ભાઈ ઘીણ એ અકીક એ ભારતની કેટલીક નદીના ખીણ પ્રદેશમાં મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે। અકીક શું છે? એક પ્રકારનો કિંમતી પથ્થર છે કે જે ક્યાંથી મળી આવે છે? નદીઓની ખીણ પ્રદેશમાંથી મળી આવે છે। અકીક ચમક અને અપારદર્શક સુંદર રાતો પથ્થર છે। શું છે અકીક? એ શું છે? અકીક ચમક અપારદર્શક સુંદર રાતો એક પથ્થર છે, ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા સફેદ રંગનો પથ્થરને અકીક કહેવામાં આવે છે। કેસેલ્ડોનિક જે સફેદ રંગનો હોય છે અકીકનો જે પથ્થર છે ને એ કેવો હોય છે કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર હોય છે ને એને અકીક તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતમાં સુરત રાણપુર વિસ્તારના જુદા જુદા આકારના અકીક પથ્થર મળી આવેલા છે। સુરત અને રાણપુર છે ને ગુજરાતનું, ત્યાં આપણને જુદા જુદા આકારના અકીક પથ્થરો મળી આવેલા છે। અકીકના પથ્થરને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે। અકીકના પથ્થરને જળતર માટે ક્યાં મોકલવામાં આવે છે? ખંભાત મોકલવામાં આવે છે। આ વસ્તુ યાદ રાખવાની કે અકીકના પથ્થરને જળતર માટે ક્યાં મોકલવામાં આવે છે? તો કે ખંભાત મોકલવામાં આવે છે। ખંભાતના કારીગરો અકીકના પથ્થર ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે અથવા તો અકીકના પથ્થરોની માળા કે માણેક તૈયાર કરવામાં આવે છે। ખંભાતના જે કારીગરો છે ને એ શું કરે છે કે અકીકના જે પથ્થરો છે ને એને અન્ય પ્રક્રિયાઓ કરી એને શું અલંકારમાં એને કઈ રીતે ફિટ કરવા જડવા પાત્ર એટલે ફિટ કરવા પાત્ર બનાવે છે અને એની સાથે સાથે અકીકના જે પથ્થરોની માળા અને માણેકો તૈયાર કરવામાં આવે છે। ઓકે,
અને છેલ્લું છે લાસ્ટ આપણે જોઈએ તો કે ભાઈ ચિત્રકલા, ચિત્રકલામાં તો ભાઈ બરાબર માહિતગાર છો ચિત્રકલા એટલે ફટાફટ આપણે તો કોઈ કીધું હોય ભાઈ ડ્રોઈંગ કરવાનું છે તો આપણે તો બ્રશ ને વીછી પેન્સિલ ને બધું લઈને બેસી જઈએ અને ફટાફટ ડ્રોઈંગ કરવા લાગીએ. ઓકે, તો ભાઈ ચિત્રકલાનું જોઈએ તો ભાઈ ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે, એટલે કે ચિત્રનું જે કામ છે ને એ મોખરે છે સૌથી વધારે પ્રચલિત છે. રંગ અને રેખા દ્વારા કલાનું સૌંદર્ય રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિને જળ અને ચેતન સ્વરૂપમાં વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. તમે કોઈ પણ ચિત્ર જુઓ તો તમને ખબર પડી જાય ઓકે કે ભાઈ એમાં શું છે, શું વસ્તુ આપેલી છે, આ બધી વસ્તુમાં કેવું ફેસ છે. અત્યારે તમને જેમ કે અત્યારે ફોટોગ્રાફી ફોટો પાડો છો તો માણસના હાવભાવ એ ફોટામાં કેવા છે તમને ખબર પડી જાય છે. એવી જ રીતે રંગ અને રેખાનું રસપાન સૌંદર્ય એટલે પરફેક્ટ એકદમ રંગ અને એકદમ સીધી લાઈન હોય તો સીધી અને જે રીતેનું ચિત્ર બનાવવાની જે કળા છે એમાં જ સુંદર રીતે પ્રકૃતિના જળ અને ચેતનને સ્વરૂપ આપવું એટલે ચિત્ર કરવાની ક્ષમતા જે ચિત્રકાર હોય એનામાં જ હોય છે. કેમ કે પરફેક્ટ એકદમ એમાં કોઈ ભૂલ કે કોઈ ખામી રહેતી નથી એવી રીતે ચિત્રનું નિર્માણ કરવામાં આવે છે જેથી આપણને એના હાવભાવ છે એ ખબર પડી શકે છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિમાં ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. આપણને ક્યાં મળી આવ્યા છે ભારતીય ચિત્રકલાના પુરાવા? તો કે ભાઈ હડપ્પિયન સંસ્કૃતિમાં. અને કેટલા વર્ષ જૂના? તો કે 5000 વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિમાં આપણને શું મળી આવ્યા છે? ચિત્રકલાના પુરાવા મળી આવેલા છે. પુરાવા ખાતા દ્વારા વખતો વખત તથા ઉલ્લંઘનમાં ભારતની ચિત્રકલાના નમૂના મળે છે. તે ભાઈ જે પુરાતત્વ જે ખાતું છે વારે ઘડી એ શોધ કરતું જોઈએ છે તો એ શોધખોળમાં આપણને ભારતની ચિત્રકલાના નમૂનાઓ મળી આવેલા છે. પાષાણ યુગના આદિ માનવના ગુફા ચિત્રોમાં પશુના ચિત્રો પણ મળી આવેલા છે. શેમાં? તો કે ભાઈ પાષાણ યુગની જે આદિમાનવની જે ગુફા હતી ને એમાં શું મળી આવ્યું છે? પશુ પક્ષીના ચિત્રો જોવા મળેલા છે આપણને. હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલછોડ ભૌમિતિક રેખાંકનની ભાત પાડતા હતા. જે હડપ્પા સંસ્કૃતિના જે લોકો હતા ને એ શું કરતા? જે ભાઈના માટીના જે વાસણો છે એના પર શું ચિત્ર કરતા? ફૂલ છોડ છે કે ભાઈ ભૌમિતિક રેખાંકન કરતા હતા. અત્યારે પણ આપણે પાણીનું માટલું લેવા જઈએ છીએ તો ઘણી બધી પ્રકારના ચિત્રો હોય, એમાં ભાત દોરેલી હોય છે ફૂલની હોય કે કોઈ ચોરસની ડિઝાઇન હોય છે કે કોઈ ગણપતિની મૂર્તિ જોવા મળે છે. એવી રીતે ઘણી બધી ચિત્રકામ આપણે એમાં જોવા મળે છે. એમાં આગળ વાત કરીએ તો ભાઈ મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. મધ્યપ્રદેશમાં જે હાથી, ગેંડો અને હરણના જે ચિત્રો મળેલા છે ને ચિત્રો નોંધપાત્ર છે. આગળ જોઈએ તો ભાઈ અજંતા ઇલોરાના ચિત્ર ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. કયા? અજંતા અને ઇલોરાના જે ચિત્રો મળેલા છે એ શું છે? ભારતીય ચિત્રકલા હતી ને એના એક અજોડ નમૂના છે. અને ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા ઘણી જૂની છે. આપણે પણ અત્યારે રંગોળી પૂરી છે દિવાળીના 9 જે 5 દિવસ હોય અમુક 11 રંગોળી પૂરવાની ચાલુ કરે. 9 દિવસ આપણે રંગોળી, 11 દિવસ રંગોળી પૂરીએ છીએ ત્યારે દેવ દિવાળી સુધી ઘણા રંગોળી પૂરતા હોય, ઘણા બેસતા વર્ષ કે ભાઈ બીજ સુધી રંગોળી પૂરતા હોય. તો અહીંયા કહે છે કે ભાઈ ભારતીય પરંપરાગતમાં આપણે મંગળ પ્રસંગો, ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણે સ્વસ્તિક કરીએ છીએ, કળશ દોરીએ છીએ, ગણપતિની મૂર્તિને શકુન ગણવામાં આવે છે તો આપણે ગણપતિ દોરીએ છીએ અને સાથે સાથે આપણે રંગોળીઓ પણ પૂરીએ છીએ. ઓકે, તો આ એક છે આપણી જૂની પ્રથા. આપણે એમાં રિફર કરીએ ભાઈ પહેલેથી તો કે ભાઈ ધાતુકામ છે. તો ધાતુકામમાં શું હતું? તો ભાઈ ધાતુકામની કળા આપણે જૂની, સૌથી જૂની કળા માનવામાં આવે છે. અને એની સાથોસાથ જે પાષાણ યુગમાં જે ધાતુ છે એ લોથલના કારીગરોમાં દાંતરડા છે, સાણસી, કરવત, આરા, સોય છે, એ વસ્તુઓ મળી આવી છે. પછી તાંબા અને કાંસ હોય છે એમાંથી શું બનાવે? ધાતુમાંથી તો વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવે છે. સોના અને ચાંદીમાં ને ધાતુમાંથી ઘરેણાં બનાવવામાં આવે છે.
तांबु पीतल अने कांसामांथी वासणो अने मूर्तिओ बनावामां आवे छे, ज्यारे लोखंडनो उपयोग हथियारो अने ओजारो बनावामां करवामां आवतो हतो। ધાતુકામમાં તમારે આટલી વિગતો લખવાની હશે। પછી કાષ્ટકલા, કાષ્ટકલા એટલે લાકડામાં કોતરણી કરીને જે કલાઓનું નિર્માણ કરવામાં આવે છે, વસ્તુનું નિર્માણ કરવામાં આવે છે, તો એ બધી વસ્તુ કાષ્ટકલામાં સમાવેશ કરવામાં આવે છે। કાષ્ટકલામાં શું હતું કે વૃક્ષો અને વનરાજી સાથે આપણો જૂનો સંબંધ છે, કે જ્યારે આપણે કોઈ વસ્તુ ન હતી ત્યારે પ્રારંભમાં શરૂઆતમાં બળતણમાં ઓજારો ભવનો મકાનો બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો। એની સાથે સાથે લાકડાની મૂર્તિ છે, રમકડાં છે, થાંભલીઓ બારી બારણા એ બધી વસ્તુઓ પણ લાકડામાં બનાવવામાં આવતી હતી, જે અને ત્યાંથી કષ્ટકલાની કોથળીનો વિકાસ થતો રહ્યો છે। અને ગુજરાતમાં સાંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા અને ઈડરના રમકડા જાણીતા છે। હવે જોઈએ આગળ તો કે ભાઈ જળતર કામ, તો ભાઈ અલંકારો અને જળતર કામની કલા ભારતમાં આપણે પ્રાચીન છે, અને રાજા મહારાજાઓ સમ્રાટો જે છે એ હીરા માણેક મોતીનું કામ કરાવતા, કે જેના ઘરેણાઓમાં હાર છે, બાજુબંધ, કડા, મુકટ, નથડી આ બધી વસ્તુઓમાં શું જડીને એવું ઘરેણાઓ પહેરતા હતા। એની સાથે સાથે જે નિપુણતાના કારીગરો હતા એ અત્યારે ક્યાં આપણે જાણીતું છે, તો એ રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર કામ માટે જાણીતું માનવામાં આવે છે। હવે છે નેક્સ્ટ જોઈએ તો ભાઈ અકીક કામ, અકીક કામમાં શું છે કે જે અકીકનો જે પથ્થર છે ને નદીના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે, જે કિંમતી પથ્થર છે, અને એની સાથે સાથે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો જે પથ્થર હોય છે એને અકીક તરીકે ઓળખવામાં આવે છે। સુરત અને રાણપુરના જુદા જુદા વિસ્તારો છે ત્યાંથી અકીકનો પથ્થર મળી આવેલો છે। એ ઉપરાંત જળ હકીકના પથ્થરના જળતર માટે આપણે અહીંયા ખંભાત મોકલીએ છીએ, અને ખંભાતના કારીગરો પથ્થરો ઉપર પહેલ પાડવીની જે નકશીકામ કરવું અને એની સાથે સાથે અન્ય પ્રક્રિયાઓ કરી અને જે ઘરેણા હોય છે એનેમાં જળવા પાત્ર બનાવે છે, અને એની સાથે સાથે પથ્થરોની હકીકના પથ્થરોની માળા તથા મણકાઓ તૈયાર કરે છે। અને છેલ્લી છે આપણી ચિત્રકલા, ચિત્રકલામાં શું છે ભાઈ ચિત્રકલા એટલે શું, રંગ અને રેખાનું રેખાઓ દ્વારા સૌંદર્યનું રસપાન કરાવતી પ્રકૃતિમાં જળ અને ચેતન સ્વરૂપમાં રહેલી પાવોનું સુંદર દર્શન કરવું કરવાની ક્ષમતા એટલે ભાઈ ચિત્રકલા। અને આપણે અહીંયા ચિત્રકલા ક્યાંથી જોવા મળી છે, તે કંઈ 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિ હતી, એના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના આપણને પુરાવા મળેલા છે, કે જેમાં ગુફા અને બીજું કે જે પાષાણયુગની જે ગુફાઓ હતી ને એમાં ગુફામાં પશુ પક્ષીના સુંદર આલંકનો જોવા મળેલા છે। એ ઉપરાંત મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ આ ચિત્રો નોંધપાત્ર છે, અને અજંતા ઇલોરાની જે ગુફા છે એમાં આપણને ચિત્રના નમૂનાઓ મળી આવેલા છે। અને આપણે મંગળ પ્રસંગ હોય આપણે ત્યાં તો ભાઈ સ્વસ્તિક છે, જે કળશ છે, ગણેશના ચિત્રો દોરવામાં આવે છે, અને એ ઉપરાંત આપણે ત્યાં રંગોળીઓ પણ પૂરવામાં આવે છે। આજે આપણે જોઈએ 5 કામ કલા કારીગરીમાં, ધાતુકામ, કાષ્ટકામ, જળતરકામ, અકીકકામ અને ચિત્ર કલા, જે તમારે ફરીથી ઘરે વાંચવાની છે અને એક અને યાદ રાખવાનું છે, કે આમાં નાના નાના એમસીક્યુઓ પણ પૂછાઈ શકે છે કે ભાઈ કઈ સંસ્કૃતિમાં ચિત્રકલા મળી આવેલી છે, તો ભાઈ હડપ્પન સંસ્કૃતિમાં ચિત્રકલા મળી આવી છે। જળ અકીકના પથ્થરો ક્યાં જળતરકામ માટે મોકલવામાં આવે છે, તો ભાઈ ખંભાત મોકલવામાં આવે છે। અને રાજસ્થાનનું શું જળતરકામ માટે જાણીતું છે, તો કે ભાઈ બિકાનેર ઘરેણાના જળતરકામ માટે જાણીતું છે। આ બધી બાબતો યાદ રાખવાની છે તમારે। ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં નવી વસ્તુઓ શીખીશું। થેન્ક યુ।